सदानंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ. સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિતનામ સાગર ગ્રંથની અંદર પૂર ત્રીજું અને તરંગ 44 એની અંદર છેલ્લે એમ કથા લખે છે, મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે કે મહારાજ જેતપુરમાં બિરાજમાન હતા. જેતપુરની અંદર ઉનળ ખુમાનના દરબારની અંદર ગણપતરામ કરીને એક વિપ્ર પત્ર લઈને શ્રીનગરથી આવે છે. ભાઈ રામદાસજી સ્વામીએ પત્રની અંદર કંઈક અજુકતી વાત લખી છે જેને વાંચીને શ્રીજી મહારાજ સ્વયં હસે છે. મુક્તાનંદ સ્વામીએ ત્યારે પ્રશ્ન પૂછ્યો, પ્રભુ પત્રમાં એવું શું લખ્યું છે તે હસો છો? ત્યારે મહારાજે કીધું, સ્વામી તમારો ને મારો મોટો ગુરુભાઈ રઘુનાથ દાસ એને શ્રીનગરમાં ઉપદ્રવ કર્યો છે. એ બધાય લોકોને એમ ભરમાવે છે કે સદગુરુ રામાનંદ સ્વામીનું ગુરુપદ મારામાં છે, રામાનંદ સ્વામી મારામાં અખંડ નિવાસ કરીને રહ્યા છે, રામાનંદ સ્વામીએ મને કલ્યાણની રીતિ બતાવી છે, રામાનંદ સ્વામી પાસે 32 બ્રહ્મ વિદ્યાઓ ભણ્યો છું, રામાનંદ સ્વામીની કૃપાથી ષટચક્રને ભેદી શકું છું. આવી રીતની અહંકારે યુક્ત પોતાની મોટપ ત્યાં જણાવી રહ્યો છે, આવું લખેલું છે. આગળ મહારાજ વાંચે છે, મુક્તાનંદ સ્વામી સાંભળે છે. પ્રથમ વિસલ નગર મે કરને લગે સબ બાત સતસંગી સો સુની કે વિમુખ જાન સાક્ષાત ખાન પાન અરુ બોલી મે તરત જો પીછા નીલીન હરિભક્ત બાયુ ચકોર મહા તરત હી શીખ હી દીન. રઘુનાથ દાસે શું કર્યું એ હજુ ભાઈ રામદાસજી સ્વામીનો પત્ર ચાલુ છે. રઘુનાથ દાસ સૌ પહેલા વિસનગરમાં જઈને આવી વાતો કહેવા લાગ્યો. કેવી વાતો? કે રામાનંદ સ્વામીનો કોઈ શોક કરશો નહીં, રામાનંદ સ્વામી રૂપે જ હું પ્રગટ બિરાજું છું, રામાનંદ સ્વામીએ જેટલું સુખ દીધું એટલું સુખ મારામાં રહીને સ્વામી તમને દેશે, કારણ કે સ્વામી મારામાં સાક્ષાત છે. આવું જઈ એ વિસનગરની અંદર કહેવા લાગ્યો. તે સાંભળીને સત્સંગીઓએ તેને સાક્ષાત વિમુખ જાણ્યો. સત્સંગી સજાગ જોઈએ, હંમેશને માટે સત્સંગી સજાગ જોઈએ. સત્સંગમાં બગાડ આવવાનું કારણ જ્યારે જેવી રીતે રડાર બગડે તો કેટલાય પ્લેનનો ભૂકો બોલી જાય, દીવાદાંડી જો બગડે એક ટાવર બગડે તો કેટલાય લોકોને ખોટો ટાઈમ દેખાડીને કેટલાનું કામ બગડી જાય, એમ
બીજાને ઉપદેશ કરવાવાળો ત્યાગી જ્યારે બગડે ત્યારે હજારોના કલ્યાણ પાયમાલ થઈ જાય, હજારો કલ્યાણના માર્ગેથી પડી જાય. પરંતુ એ ત્યાગીને બગાડવાનો સહકાર સૌથી વધારે જો મળતો હોય તો ગ્રહસ્થ સમાજ તરફથી મળે છે. અને ગ્રહસ્થ સમાજ તરફથી એ સહકાર એટલા માટે મળે છે કે એની પાસે વિવેક દ્રષ્ટિ નથી હોતી, એની પાસે કથા વાર્તાનું અંગ નથી હોતું. કથા વાર્તા જો સાંભળી હોય તો વિવેક આવે, અને જો વિવેક આવે તો અધર્મનું પોષણ ક્યારેય ન થાય. રઘુનાથદાસ પહેલાં વિસનગરમાં ગયો, ત્યાં જઈને આવી વાતો કરતો હતો. સત્સંગીઓએ તરત જ એને વિમુખ જાણ્યો. કેમ? કારણ કે સદગુરુ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામી ઉપર મોહર મારી છે કે આ સહજાનંદ સ્વામી છે એ મારી જગ્યાએ છે, આ સહજાનંદ સ્વામી છે એ મારાથી પણ અધિક છે, આ સહજાનંદ સ્વામી પાસે જો તમારે કલ્યાણની ઈચ્છા હોય તો સહજાનંદ સ્વામીને પકડી રાખજો, સહજાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો, આવું રામાનંદ સ્વામીએ કીધું છે. તો રઘુનાથ દાસ આવી વાતો કરે એ વાત કેમ મનાય? આવી વાતો જે કરે છે, સહજાનંદ સ્વામીની વિરુદ્ધની જે વાતો કરે છે, એનો અર્થ એ છે એ રામાનંદ સ્વામીનો પણ વિરોધી છે. અને રામાનંદ સ્વામીનો જે વિરોધી હોય એને સત્સંગથી વિમુખ જ કહેવાય. આવું જાણીને વિસનગરના હોશિયાર અને બુદ્ધિવાળા ભક્તોએ એને વિમુખ જાણ્યો. ન્યા દયા ના લવાય, કારણ કે કલ્યાણનો માર્ગ કેટલાનો બગડી જાય જ્યારે આપણે અધર્મીને સહાય આપીએ, આપણે જ્યારે આસુરી તત્વને સહાય આપીએ દયાએ કરીને, તો એને કરીને કેટલાય જીવોના કલ્યાણ બગડે, કેટલાયના બગડે. માટે જ્યારે કોઈ ભગવાનથી કે ભગવાનના સદગુરુથી વિમુખ થાય ત્યારે એને કોઈ વાતે કરીને સહકાર ન દેવો. ભગવાન અને સાચા સદગુરુથી વિમુખ થયેલો જે છે એને સહકાર આપવાથી અધર્મનું પોષણ થાય છે, કેટલાયના કલ્યાણના મૂળિયા ઉખડી જાય છે, એને એનો અહંકાર વધે છે, એનાથી વધે છે. માટે સ્ટેપ પાડી રાખવા જીવનમાં. મહારાજ એ મહારાજ, મહારાજ પછી આપણને જે પુરુષમાં પૃથ્વી પર એવી પ્રતીતિ હોય કે આ પુરુષ થકી મારું આત્યંતિક કલ્યાણ છે જ, આમાં મહારાજનો અખંડ નિવાસ છે જ, આને અને ભગવાનને સાક્ષાત સંબંધ છે જ, એવા જે પુરુષ એને બે નંબર ઉપર મૂકી દેવા. અને બાકી ગમે એટલું સારું હોય અને ગમે એટલું સારું આપણે જાણતા હોય, દેખાતું હોય, આપણે એનાથી કંઈ સમજતા હોઈએ, તો પણ એને ત્રીજા નંબરે જ મુકાય. તમે આ કથા રાતને દિવસ અમારી સાંભળતા હોય તોય પણ તમારા હૃદયમાં સ્ટેપ કમ્પ્લીટ હોવું જોઈએ, મહારાજ, ગુરુજી અને પછી સાધુ, પછી જ સાધુ. ગુરુજીથી અધિક સાધુ નહીં, ગુરુજીથી અધિક તમે ભલે કથા વાર્તા દ્વારા જ મહારાજ અને મોટાને ઓળખતા હો તો પણ મહારાજ અને મોટા પુરુષ એના પછીના સ્ટેપે જ સાધુ, એનાથી અધિક ક્યારેય ન થાય. શાસ્ત્રો આપણને આ બધા વિવેકો સમજાવે છે જેના કારણે આપણા કલ્યાણના મૂળ ક્યારેય ઉખડે નહીં. સત્ય વસ્તુ છે, સમજીએ નહીં, વિવેકને શીખીએ નહીં તો ક્યારેક નુકસાન થાય, ક્યારેક નુકસાન થાય. એટલે તો નિષ્કુળાનંદ સ્વામીને લખવું પડ્યું, બીજા ગુણવાન તો ઘણા મળશે, નહીં મળે હરિના મળેલ. શાસ્ત્રને વાંચવા, સમજાવવા, સમજવા એ કદાચ સરળ છે, પરંતુ એ શાસ્ત્રને સાંગો પાંગ જેને ધારી રાખ્યા છે, એકાંતિક ધર્મને જેને ધારી રાખ્યો છે એવા મોટા પુરુષ, એનું જીવમાં પ્રધાનપણું સૌથી વિશેષ રાખવું, મહારાજ પછીનું સ્ટેપ એનું રાખવું, અને પછી સારા સદગુણી સંતો ભક્તો એના સ્ટેપ રાખવા. પણ આ સ્ટેપને બરાબર હૃદયમાં ગોઠવેલા હોય તો ક્યારેય પણ કળિયુગ સવાર થાય તો એ કળિયુગ આપણને નુકસાન આપણા કલ્યાણમાં ન કરી શકે.
બધી હરિભક્ત બહેનો તો એટલી ચકોર, વિસનગરની બહેનો એટલી ચકોર હતી કે એમને ખાવામાં પીવામાં બોલવામાં રઘુનાથદાસને તરત જ ઓળખી લીધો, ખાવા પીવા બેહવામાં. આ બાઈઓ ચકોર હતી એટલી હોશિયાર કહેવાય, નહીં તો સ્ત્રી લગભગ ઓળખે નહીં. સ્ત્રી એટલે સૌથી ભોળી, એ ભોળી જાત છે, એટલે એને કોઈ પણ છેતરી લે. પણ આને એના બોલવા ચાલવા ખાવા પીવા એના ઉપરથી વિસનગરની બાઈઓ ઓળખી ગઈ અને તરત જ રજા આપી દીધી. બાઈઓએ હાલતો થઈ જાય હતી, રામાનંદ સ્વામી તારામાં ભલે નિવાસ કરીને રહ્યા, તું તારી રીતે હાચવ, અમને કાંઈ ઉપદેશ દેવા ના આવતો. અને રઘુનાથદાસને ત્યાંથી કાઢી મૂક્યો વિસનગરની બાઈઓએ. પછી પસ્તાવો કરતો તે વડનગર ગયો, પસ્તાવા લાગ્યો કે અહીં કાંઈ મારી બાજી ફાવી નહીં. વડનગર ગયો, ત્યાં પણ ઉપર કઈ તેવી જ વાતો કરવા લાગ્યો. ત્યારે હરિભક્તો એને વિમુખ થયો એમ જાણ્યું. વડનગરવાળાને એમ થયું આ વિમુખ થયો છે. જ્યારે કોઈ પણ શિષ્ય, સાચા સદગુરુ પાસે રહ્યો હોય અને એ જ્યારે સાચા સદગુરુનું ઘસાતું બોલે, સાચા સદગુરુથી આપણને વિરોધમાં જઈએ એવો શબ્દ આપે, પરોક્ષ રીતે કે પ્રત્યક્ષ રીતે, સમજવાનું કે આ વહેલો મોડો વિમુખ થવાનો છે. આનો જો યોગ મેં વધારે રાખ્યો તો હું વિમુખ થઈશ. સાચા સદગુરુ છે, બ્રહ્મનિષ્ઠ સદગુરુ છે, એમાંથી જ્યારે જીવને વિખોટું પડવાની ઈચ્છા થાય, એની દયા કરીને જીવતો હોય પણ છતાં એને એમ થાય કે હવે હું તાકાતવાળો થયો છું, ત્યારે સદગુરુની નિંદા કરતો થાય છે, સદગુરુથી દૂર થવાનું ઈચ્છે છે, સદગુરુને છોડવાનું ઈચ્છે છે. અને જ્યારે છોડવાનું ઈચ્છે ને ત્યારે એમના રઘુનાથદાસ અહીંયા આગળ આ બધું શાસ્ત્રમાં લખ્યું ને એના ઉપરથી આપણે એટલું જાણી રાખવું કે આ બધું પહેલેથી જ હાલતું આવ્યું છે. આ પૃથ્વી સર્જાની તે દિવસનું રાજકારણ ધર્મ જગતમાંય છે અને બહારેય છે. પૃથ્વી સર્જાની તે દિવસનું છે આ સંપ્રદાય સ્થપાયો ને સહજાનંદ સ્વામી ગાદીએ બેઠા છે તો સહજાનંદ સ્વામીના વિરોધ કરવાવાળા, મહારાજને પણ રાજકારણથી પાડી દેવાવાળા રઘુનાથદાસ જેવા બેઠા હતા. હવે આજ આપણે કાંઈક આમ થોડું જોઈએ ને તો ઘણી વખત આપણને ઘણા એવા હોય એટલા બધા ઉદાસ થઈ જાય. સ્વામી શું સંપ્રદાયમાં ચાલે છે? ભાઈ સંપ્રદાયમાં જે ચાલે, તારે કલ્યાણ જોઈએ છે, મહારાજનું વચનામૃત, ગુણાદિતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીની વાતો, નિષ્કુળાંત કાવ્ય, ભક્ત ચિંતામણી, મોટા સાચા સદગુરુ સંતોનો સમાગમ કરીને પહોંચી જાઓ ધામમાં. આ લોકમાં આમ જ હાલવાનું છે, આપણાથી કાંઈ સુધરવાનું નથી. બગાડીએ નહીં તો બસ એટલી સેવા મોટી, બગાડીએ નહીં ને તો બહુ મોટી સેવા, સુધર્યું ના તો કાંઈ નહીં. ઘણાથી સુધરતું નથી અને બળતરા કરીને હાવ સત્સંગમાંથી લુખાતી જાય. સમય કાંઈ ધ્યાન ભજનનું સુખ જ નથી આવતું, કેટલી પક્ષા પક્ષીને, કેટલી ખેંચા ખેંચીને, કેટલું આ ભલા શા માટે એને જોવે છે? એ તો છે જ, આજનું થોડું છે. રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાય સ્થાપ્યો તે દી હતું, આ લખ્યું શાસ્ત્રમાં તે દી હતું. આપણે શું કરવું છે એ જોવાનું. હું જોઉં કે ઘણાને મૂંઝવણ એટલે જ હોય છે કે એની પાસે મૂંઝાવાનો એનો સ્વભાવ જ હોય, એટલે મૂંઝાય જ, મૂંઝાયેલા હોય. સ્વામી કેવું બધું હાલે છે જુઓ ને, કંઈ ભજનનું કંઈ શું, આપણે આમાં કલ્યાણનું કેમ આશા રાખવી? એમ એટલું બધું ઓશિયાળા થઈ ગયા કે જેને કલ્યાણ પૃથ્વી પરથી વહી ગયું છે, કલ્યાણ જ નથી પૃથ્વી પર. આપણને દયા આવે કે આને કલ્યાણની, બધાના કલ્યાણની કેટલી ચિંતા થાય છે. બાપડા આ ચિંતામાં ખાઈ નહીં શકતો હોય, પૂજા ના થાય, ભજન ના થાય, ખાઈ ના થાય, જોઈએ કેટલું. આખી દુનિયાની અંદર ગમે તે હાલતું હોય પણ તમને તમારો બટકું રોટલો મળી ગયો થાળીની અંદર, 5 ફૂટની પથારી મળી, એટલે સુખ ક્યાં જોવા જઈએ છે આખી દુનિયામાં શું થયું? એમ કલ્યાણ માટે જોઈએ કેટલું? મહારાજનું સ્વરૂપ, એકાંતિક પુરુષનો સંગ, સાચા સંતો ભક્તોનો સમુદાય, આટલું જોઈએ. આટલું જ મહારાજે દઈ દીધું. હવે એમાંય દુખ્યો છે તો હવે સુખી થવાનો કોઈ ઉપાય નથી. ભાઈ કે મહારાજ વખતે બહુ સારું હતું, આ મહારાજ વખતે લો, આ મહારાજ વખતે ઘણા એમ કે પહેલાં બહુ સારું હતું, 200 વર્ષ પહેલાં મહારાજ વખતે હોત ને તો આ બધા ડખાતો નહીં. ભાઈ ડખા નહીં, ડખા તો એ વખતે આનાથી મોટા હતા.
પણ એ ડખામાં રહી અને જે ડખોડાય નહીં ને, એ ડખામાં રહીને જે ડખોડાય નહીં અને ધામને નિશાન બનાવી ત્યાં પહોંચી જાય એની પર મહારાજ રાજી થાય. આ તો ભૂલ ભૂલોની અક્ષરધામ કંઈ થોડું સહેલું છે, મહારાજની મૂર્તિ થોડી સહેલી છે, મોંઘી જ હોય. આ આપણે આ લોયાધામ પરિવારના ભક્તો છે, ભલે જેને કોઈને મેનું મારવું હોય, ટોના મારવા હોય કે આ આટલો આ સમુદાયના પરિવારને આ તે ને આમ કરીને બેઠા છે ને જે કરે, પણ આપણને મહારાજનું સુખ, કથાવાર્તાનું સુખ, સત્સંગનું સુખ, ધ્યાન ભજન કરવું હોય તેનું સુખ કેવું આવે છે, કેવું આવે છે. અને ઘણા એવા છે કે આની બળતરામાં પૂરા થઈ ગયા, કોઈ સમુદાય કોઈ સારા સદગુરુ સાથે જોડાયા નથી, બસ એને આખા સંપ્રદાયની સત્સંગની ચિંતા કરવાની અંદર જિંદગી પૂરી કરી નાખી, પોતાની ચિંતા રહી ગઈ. બધાની ચિંતા કરવામાં પોતાની ચિંતા રહી ગઈ, આવું થયું. આ રઘુનાથ દાસ એને વડનગર એની અંદર જઈને જ્યારે વાત કરી ત્યારે લોકોએ ન્યાય ઓળખી લીધો એને. પછી પસ્તાવો કરતો ત્યાંથી ચાલ્યો, તે શ્રીનગર આવ્યો, અમદાવાદમાં આવ્યો. ત્યાં આવીને નાગરોને મળ્યો, તેને બોલી ઘણી મનોહર હતી. રઘુનાથ દાસ બોલવામાં બહુ મીઠો હતો. આમેય જેને કોકને વશ કરવાનું હોય ને એની ભાષા બહુ મીઠી હોય, ક્યારે આપણને ઉતારીને ઉપર બંધ કરી દે ઢાંકણું ખબર પડે નહીં એવા મીઠા હોય બોલવામાં. બોલી ઘણી મનોહર હતી. નાગરોને સત્સંગની રીતનું જ્ઞાન ન હતું, જોયું કથા વાર્તા વિનાના, કોઈ દી સાંભળ્યું હોય તો ખબર પડે ને, જ્ઞાન હતું નહીં. એટલે નાગરના ઘરની બધી બાઈઓ તેને સ્વામી જાણીને ખૂબ માનવા લાગી. અને ભાઈ, જ્યાં સ્ત્રીનો સત્સંગ ચાલે ત્યાં તો પછી તમારે સત્સંગનો રંગ આવી જાય. હા, એ જોયું કે જે ઘરની અંદર સ્ત્રી સત્સંગી હોય તો ત્યાંના પુરુષો તો ભગત થયે પાર, એ ભગત વહેલા મોડા થાય જ. સ્વામી, ઘરનાને બહુ ઈચ્છા છે કે થાળ કરવા આવો, તે તમને શું છે, તમને શું છે? ઘરવાળાની બહુ ઈચ્છા છે કે સંતો પધરામણી કરે, તો તમારે શું ઈચ્છા છે? કાંઈ નહીં. શનિવાર છે સ્વામી, બહેનોની બહુ ઈચ્છા છે કે સભા થાય, તો પુરુષોને શું કરવું છે? કાંઈ નહીં. જ્યાં સ્ત્રીઓનો સત્સંગ હોય એ ઘરમાં, એ પરિવારમાં સત્સંગ બહુ વધે. પણ પ્રોબ્લેમ એ છે કે જો એ સ્ત્રીને ઊંધું સમજાઈ જાય અને ખોટા જોડે કંઈક જીવ જોડાઈ ગયો હોય તો એ બાજુ ઢહળી જાય, એનું કામ એવું છે. એટલે અહીં આગળ નાગરની સ્ત્રીઓ હતી, એને કંઈ જ્ઞાન હતું નહીં, બહુ માનવા લાગી હતો. કોને? રઘુનાથ દાસને. તાકાત મળી ગઈ ને. વડનગર ને વિસનગર ઉદાસ થયો, નાના હરિભક્તો પાકા હતા, પણ અહીં આગળ હવે આને ફાવી ગયું કે અહીં પોલું છે, હવે આ બળ મળ્યું ને એટલે હવે તાકાતવાળો થવાનો, એટલે જ્ઞાનની જરૂર પડે. તે મને પણ કહેવા લાગ્યો. કોને? રામદાસજી સ્વામીને. બાપુ, તમે મારી સેવા કરો. બોલો કેવો હશે આ? કેટલો દેહાભિમાની ને કેટલું એની અંદર માન હશે તમે વિચારો. ખરા, શ્રીજી મહારાજને એને અસુરની ડિગ્રી દેવી પડી, એ કેટલો ખતરનાક હોય. અને પાછો આ તો કેવો ધારણા પાનના ચાંદ્રાયણ કરવાવાળો, જેવો તેવો નહીં. રામાનંદ સ્વામીની તો કોપીનનું પાણી પી ગયો હશે, ગુરુજી કથામાં કહે છે ઘણી વખત. કેવો હતો રામાનંદ સ્વામીના માથે હાથે કેટલી વખત મુકાવ્યા હતા. એને જે કીધું ને કે રામાનંદ સ્વામીની મેં બહુ સેવા કરી છે, તે વાત સાચી. રામાનંદ સ્વામી ચરણચંપી કરતો, પણ કરવા પાછળનો ઉદ્દેશ શું? ઘણી વખત મોટા પુરુષની બાજુમાં તમે રહો તો નિર્દોષ થવાની જગ્યાએ દોષિત થઈ જાઓ. કેમ દોષિત થઈ જાઓ? એનું કારણ એ છે, એક તો એ કે મોટાને તો કેટલા હજાર પ્રકારના વ્યવહાર આવતા હોય, હજારોનું કલ્યાણ કરો તો હજાર પ્રકારની વાતો આવે ને, એટલે ત્યાં મનુષ્ય ભાવ પેદા થાય. અહીં આમ કેમ કીધું, અહીં આમ કેમ બોલ્યા, એક તો એ પ્રોબ્લેમ થાય. બીજું એ થાય કે મોટાની બાજુમાં રહે ને એટલે એને કોઈ કાંઈ કહે નહીં, કારણ કે એમ કે ભાઈ એમને કંઈ કામ હશે, હોપ્યું હશે મોટાએ, એટલે એને કાંઈ કોઈ કહે નહીં, એનું નામ ના દેવાય, એટલે એનો સ્વભાવ બનતો જાય, બગડતો જાય, બગડતો જાય. એનું ધાર્યું કરવાની ટેવ, એને પદાર્થો જોઈતા હોય મોટાના નામે મગાવી લે,
જોઈતો એ રઘુનાથદાસને, અને એમ કે રામાનંદ સ્વામીને થોડી દ્રાક્ષની જરૂર હતી, ગુરુ ક્યારેક ક્યારેક જમે છે તો લઈ આવજો ને. તો ગુરુ તો દાનો જોવે તો જોવે, તો ચેલા જ ખાય. એટલે મોટાની બાજુમાં જીવને સુધરવાના ચાન્સીસ જેટલા છે ને એનાથી બગડવાના ચાન્સીસ વધારે છે. જો વિચારને ના પામેલો હોય તો, કે આવા મોટા પુરુષની સેવા મને મળી છે એમ જો ના વિચારે, તો આ થાય. રઘુનાથદાસનો ઉદ્દેશ શું હતો? ચરણચંપી કરી, બધુંય કર્યું, બાજુ માર્યો, પણ ઉદ્દેશ શું હતો? કે આ આખો સત્સંગ સ્વામીનો જે સમુદાય છે બધો મને માનતો થઈ જાય, મને પૂછતો થઈ જાય, અને બસ પછી ઘી કેળા ને ખાંડ ગાદી તકે બેઠા લેર કરશું. આવા સંકલ્પો એ સહિત ચરણચંપી કરતો હતો. જો એના સારા સંકલ્પ હોત તો આવી બુદ્ધિ જ ના હુજે એને. જો સારા સંકલ્પ હોત, જો ગુરુ પાસેથી કલ્યાણની જ ઈચ્છા હોત, ગુરુ પાસે કલ્યાણની જ ઈચ્છા હોત, તો એમ વિચારત કે મારા સદગુરુએ જાહેરમાં એમ કીધું છે કે આ સહજાનંદ સ્વામી, એ સહજાનંદ સ્વામીના ચરણારવિંદમાં કલ્યાણ છે. આવું મારા સદગુરુએ કીધું જાહેરમાં, તો પછી મારે સહજાનંદ સ્વામીની જોડે એની હામું કેમ પડાય? મારે તો સહજાનંદ સ્વામીના ચરણમાં જ બેહવાનું હોય, કારણ કે મારા ગુરુની ઈચ્છા છે. નિષ્ઠાનું સ્વરૂપ બહુ અઘરું છે. નિષ્ઠા ખાલી મહારાજનું સ્વરૂપનું નિરૂપણ કરીએ કે કોઈ સદગુરુનો મહિમા ગાઈએ એટલે સદગુરુની નિષ્ઠા નથી આવતી. કોઈ પોતાના સદગુરુના બે ગુણ ગાય કે પોતાના સદગુરુ, મારા સદગુરુ આવા છે કે આપણને મળેલા સદગુરુ આવા છે હું એમ કહી દઉં, એ કંઈ મારી નિષ્ઠાનું સ્વરૂપ નથી. એ તો પોપટિયું જ્ઞાન છે. પોપટને પણ આવડે, રામ રામ શીખવાડી દો તો આવડે. એમ ખબર હોય કે સારપ રાખવા માટે આમ વાત કરીએ તો આમ થાય, પણ નિષ્ઠાનું સ્વરૂપ એ છે કે પોતાના સદગુરુ આપણને વસ્તુની જેમ વાપરી શકે. એક વસ્તુનો ઉપયોગ, એક રમકડાનો ઉપયોગ કેવી રીતે વ્યક્તિ કરે છે એમ આપણને રમકડાની જેમ વર્તાવી શકે, એ નિષ્ઠાનું સ્વરૂપ છે. મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામી પાસે રમકડાની જેમ રહ્યા, એ નિષ્ઠાનું સ્વરૂપ છે. એ પછી કદાચ રામાનંદ સ્વામીના વખાન કરે કે ન કરે, રામાનંદ સ્વામીના ગુણ વધારે ગાય કે ઓછા ગાય, રામાનંદ સ્વામીનું નિરૂપણ વારે વારે કરે કે એક જ વાર કરે, પણ મહત્વનું એ છે તમારો ઉદ્દેશ શું છે. મુક્તાનંદ સ્વામી એવા હતા, ભાઈ રામદાસજી સ્વામી એવા હતા, એટલે શ્રીજી મહારાજ એને ભાઈ કર્યા. અને આ ભાઈ થાય એવા હતા તો ભાઈ ના થયા, મહારાજના ભાઈ ના થયા. ચાલો ગોપાળન સ્વામી ને ગાદ્ય બેસાડ્યા હોય રામાનંદ સ્વામી, કે મુક્તાનંદ સ્વામી ગાદ્ય બેસાડ્યો હોય તો આને કંઈક થાય, વાંધો નહીં. પણ આ તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આટલું ઐશ્વર્ય બતાવે, સમાધિઓ કરાવે, આવું નજરે જોવે તોય ના થાય. કારણ એક જ, અહંકારના પાટા. આંખો ખુલ્લી છે પણ અહંકારના પાટા એવા ભારે છે, દેખાય નહીં. મુક્ત સામે જ છે, મુક્ત નજરની સામે છે, પણ અહંકારના પડદા એ મુક્તને જોવા નથી દેતા. પરબ્રહ્મ નજરની સામે છે પણ અહંકારનો પડદો એને જોવા નથી દેતો, નડે છે અહંકાર. મુકુંદાસ, અને તમે એ બાપુ તમે મારી સેવા કરો, ભાઈ રામદાસજી સ્વામીને કહે છે, તમે અને હું આપને બંને એક થઈ આખા સત્સંગને સંભાળી લઈએ. રાજકારણ જો, તમે નું બે એક થઈએ આખો સત્સંગ સંભાળી લઈએ. મુકુંદાસે નીલકંઠ વર્ણીને પોતાનો શિષ્યને તપસ્વી જાણી એને સ્વામી પદવી ને ગુરુપદ દીધું છે. કોને? મુક્તાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણી એનો ચેલો થઈને રહ્યો, તપસ્વી ગણો હતો, એટલે એને ગુરુપદ આપી દીધું છે અને આપણને વિમુખ કર્યા છે. તો હવે આપણે બંને એવું કરીએ કે જેનાથી ગુજરાતના બધા હરિભક્તો આપણને બંનેને એક માને અને બીજા કોઈને માને નહીં. છે ને રાજકારણી પૂરો, આપણને બેને એક માને અને બીજા કોઈને માને નહીં, આવું આપણે કરી દઈએ આખા સત્સંગમાં, રામાનંદ સ્વામીના સત્સંગમાં. આ દેશના જેવો બીજો કોઈ દેશ નથી. ગુજરાતની અંદર તો ઘી કેળાને ખાંડ લહેર કરો, આવો દેશ કોઈ નથી. અહીં તો બધી બોડી પ્રજા છે. ભાઈ રામદાસજી સ્વામીને કહે છે કે હાલો કમિટમેન્ટ કરો મારી આરે, આપણે બે ભેગા થઈને બધું હલાવી નાખીએ. કારણ કે ભાઈ રામદાસજી સ્વામી રામાનંદ સ્વામીના પ્રથમ શિષ્ય હતા, એટલે મોટા હોય એ તો બહુ ફર્યા હોય ને બધા, રામાનંદ સ્વામીના જૂના જૂના હરિભક્તોને ઓળખતા હોય ને, એટલે ભેગા થઈને મંડે તો જૂના જૂનાને તો પ્રતીતિ ન્યાજ આવે ને વધારે.
આ સહજાનંદ સ્વામી તો હવે હમણાં આવ્યા, બે ચાર વર્ષ થયા ગાદીએ બેહાડી દીધા છે. મુક્તાનંદ સ્વામી કંઈ રામાનંદ સ્વામીને સમજાવી દીધું કાનમાં, તે ગુરુ મહારાજે હવે હાઈટના થયા હતા તે કંઈ પૂરું તો કંઈ સંભળાયું નહીં ને સમજાયું નહીં, તે ગુરુ મહારાજે ઉતાવળમાં નિર્ણય કરીને સહજાનંદ સ્વામીને ગાદીએ બેહાડી દીધા છે. આમ કરી લોકોના કાન ભંભેરશું અને લોકોને તોડશું તો કાંઈક તો થોડું તો હાલશે જ ને, આટલું કરીશું મહેનત તો. પણ મારે તમારી બાપુ જરૂર છે કે ભાઈ રામદાસજી સ્વામીને બાપુ કહેતા હશે એ, એટલે આવો શબ્દ લખ્યો છે. સહજાનંદ સ્વામી તમને ક્યારેય માનશે નહીં, સાંભળી લો રામદાસ, સહજાનંદ સ્વામી તમને માનશે નહીં અને તમને વિમુખ કરી દેશે. એક દિવસ તમારે રડવાનો વારો આવશે, આ સહજાનંદ સ્વામી છે ને તમને વિમુખ કરી દેશે. હું તમારો સાચો હિતેચ્છું છું એટલા માટે પાણી પહેલાં પાળ બાંધીએ. આ છે ને આ વાત શીરાની જેમ ઉતરી જાય એવી છે. જો પોતાના સદગુરુની નિષ્ઠામાં ક્યાંય પણ પોલું હોય તો આવા વિમુખની વાત ગળા હેઠે ઉતરતા વાર ન લાગે. આવી ઘટનાઓ એ સમયે થઈ હતી એમ નહીં, એ આવી ઘટનાઓ ત્યાર પછીના મોટા મોટા સદગુરુઓના મંડળોમાં થઈ છે. ગુણાદિતાનંદ સ્વામીના મંડળમાં થઈ છે, ગોપાળાનંદ સ્વામીના મંડળમાં થઈ છે, મુક્તાનંદ સ્વામીના મંડળમાં થઈ છે. આવી ઘટનાઓ ત્યાર પછીના દાસ પંક્તિના મોટા મોટા સદગુરુઓના મંડળોમાં પણ થઈ છે અને આવી ઘટનાઓ વર્તમાન કાળે પણ થઈ રહી છે. એટલા માટે હું કહું છું કે જીવનમાં સ્ટેપ રાખવા મહારાજ અને સદગુરુ, એના પછી જ બધું જ સારું છે, બધા જ સારા છે, પણ મહારાજ અને સદગુરુ જેવું કાંઈ નથી. આટલી જેને ગાંઠ વાગેલી હોય એના કલ્યાણના માર્ગમાં વિઘન ન થાય, આટલી જેને ગાંઠ ન હોય એને કલ્યાણ જો થઈ જાય તો સહેજે થઈ જાય, નહીં તો ક્યારેક વિઘન આવી જાય. રઘુનાથ દાસ તે બધા ઝેર જેવા વચન સાંભળીને, રઘુનાથ દાસના તે ઝેર જેવા વચન સાંભળીને મેં તેને કહ્યું, ઝેર સમ બચન સુની કે તેહી તીન સે બોલત ભયો મે એહી, મન કર્મ બચન કરી કે મોય, મન કર્મ બચન કરી કે મોય, સહજાનંદ સ્વામી કોહું જોઈ, સહજાનંદ સ્વામી કોહું જોઈ, રામાનંદ સ્વામી શ્રી મુખ કહેવું, તુમારે સ્વામી એહી રહેવું, મોસે યહાં અધિક હી જાની, મોસે યહાં અધિક હી જાની, ઇનકી સેવા કરના પ્રાણી, ઇનકી સેવા કરના પ્રાણી. રઘુનાથ દાસે જ્યારે આવા વચનો કીધા કે આપણે બે ભેગા થઈએ, આખા ગુજરાતના હરિભક્તોને કબજે કરી લઈએ, કોઈ બીજાને માને નહીં, એક જ વાત ઉદ્ધવ સંપ્રદાયમાં ફેલાવી જોઈએ કે રામાનંદ સ્વામીના વારસદારો એટલે ભાઈ રામદાસ અને રઘુનાથ દાસ, આવું કંઈક કરીએ. મહેનત કરવાની તમને નથી લાગતી? પછી વિમુખ કરી દેશે, એકલા પાડી દેશે, શું થશે આપણું? હા, અહંકાર માટે જીવતા, ગાદી અને સત્તા માટે સદગુરુઓની પાસે આવેલા, મહંતોએ અને મોટપને ભોગવવા સદગુરુઓની પાસે આવેલા મોટા પુરુષો પાસે આવી ચિંતામણી તો હાથમાં છે પણ કુહાડા ઈચ્છ્યા, એવા આ અસુરો રઘુનાથ દાસ જેવા. જ્યારે ભાઈ રામદાસજી સ્વામી તો ખપવાળા સંત છે, એને ખબર છે કે હું સદગુરુ પાસે કોઈ ગાદી મેળવવા નથી આવ્યો, સદગુરુ પાસે હું હજારોને મારા ચરણમાં નમાવા માટે નથી આવ્યો, સદગુરુની પાસે હું પૂજાવા માટે નથી આવ્યો, સદગુરુની પાસે હું બીજા 500,000 5,000 માણસોને મારા નેતૃત્વ નીચે રાખવા માટે નથી આવ્યો, હું તો સદગુરુના વચનમાં સમાવા આવ્યો છું. મારું પદ, મારી ગાદી એ તો સદગુરુનું ચરણ છે, મારું જીવન એ તો સદગુરુનો સંકલ્પ છે, મારી દિશા સદગુરુની અંગુલી નિર્દેશ છે, મારો શ્વાસ સદગુરુનો વિશ્વાસ છે, મારું કલ્યાણ સદગુરુનો રાજીપો છે. આવું નક્કી કરીને આવેલો મુમુક્ષુ છે
એ સદગુરુનો નિષ્ઠાવાળો સેવક છે, એને સદગુરુને જાણ્યા કહેવાય. એને સત્સંગની અંદર આવ્યા પછી મારે શું મેળવવાનું છે એ રસ્તો એને જોયો કહેવાય. બાકી તો મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીને એમ કીધું હોત કે ગુરુ મહારાજ ગાદી તો મને દો, નીલકંઠ વર્ણીને ગાદી તો મુક્તાનંદ સ્વામીને ગાદી મળત. પણ રામાનંદ સ્વામીએ કીધું કે મુક્તાનંદ સ્વામી, મુક્તાનંદ શું કરશું બેટા, મારી આવી ઈચ્છા છે, ગુરુ મહારાજ મને પૂછવાનું જ ના હોય, તમારી જે ઈચ્છા એ જ મારી ઈચ્છા. રઘુનાથદાસને નહોતું પૂછ્યું સ્વામીએ, જો પૂછ્યું હોત તો ભડકો થાત, એનો ભડકો થાત. સ્વામી એને પૂછ્યું જ નહીં, અમુકને પૂછવા જેવું જ ના હોય. એની રીતે જ્યાં એને એને બોમ્બ ફોડવો હોય, જે ફોડવું હોય ફોડ્યા કરે બેઠો બેઠો. પણ મોટા પુરુષને, રામાનંદ સ્વામીને જે કરવું હતું કલ્યાણ કરવા હતા જીવના, હવે આને પૂછવા જાય તો ક્યારે કામ થાય. બાકી બધાને ભેગા કરીને પૂછ્યા, તે આ બબડતો હતો ને યાર, હતો તો ખરો ને, એટલે બબડે કે હવે કરશું કંઈક આગળ જતા, હમણાં તો કંઈ બોલાય નહીં, આવડા મોટા સદગુરુ છે રામાનંદ સ્વામી ત્યાં, એટલે આ કરવાનું ચાલુ કર્યું. બોલો. રામાનંદ સ્વામીએ મને શ્રીમુખે કહ્યું છે, સ્વામીને આ વચન કેવા લાગ્યા ભાઈ રામદાસજી સ્વામીને? ઝેર જેવા. કેમ ઝેર જેવા લાગ્યા? કારણ કે સાચા મુમુક્ષુ હતા, મુમુક્ષુ સાચા હતા, કેવળ કલ્યાણ માટે જ મોટા પુરુષ પાસે રહ્યા હતા, નહીં કે ગાદી કે સત્તા માટે. તમે જુઓ અયોધ્યાની અંદર, અયોધ્યાની અંદર મહંતોનું મૃત્યુ કેમ થાય એના ઇતિહાસો તપાસો. અયોધ્યાના મહંતોનું મૃત્યુ મર્ડરથી જ થાય, મર્ડર જ થાય અયોધ્યાના મહંતોમાં. કેમ? કારણ કે ગાદી એક હોય અને બેસવાવાળા સો હોય, ગાદી એક અને બેસવાવાળા સો, તો જે બેઠો છે એને પાડે તો જ બીજો બેહે ને, તે એ પાડે તો બીજો કોઈ એ પાડવાવાળો ના હોય, એનાથી બળ્યો હોય, કારણ કે એના માટે જીવતા હોય. જીવની મૂર્ખામી છે પદ પ્રતિષ્ઠાને માન માટે જીવવું, માનના પદ પ્રતિષ્ઠાના ભિખારી થવું, એના કરતાં ભગવાન અને મોટાના ચરણારવિંદની અંદર બેસી અને ચરણારવિંદી રજના તવંગર થવું ને, એ સારું છે. ગાદીના ભિખારી થવા કરતાં મોટા પુરુષના ચરણ રજના આસામી થવાય, તવંગર થવાય, એવું જો થાય તો ઘણો સુખ થાય મુમુક્ષુને. રામાનંદ સ્વામીએ મને એ કહે છે, ઝેર જેવા વચન સાંભળીને મેં તેને કહ્યું, હું મન કર્મ વચનથી સહજાનંદ સ્વામીનો છું. ભાઈ રામદાસજી સ્વામી એને સંભળાવીને પત્રમાં લખ્યું છે, રામાનંદ સ્વામીએ મને શ્રીમુખે કહ્યું છે કે આ સહજાનંદ સ્વામી જ તમારા સ્વામી છે, આને મારા કરતાં પણ અધિક જાણીને આની સેવા કરવી, અને રામાનંદ સ્વામીએ શ્રીમુખે કહ્યું છે કે આ સહજાનંદ સ્વામી અમારા સ્વામી છે, એટલે અમારા સત્સંગી માત્ર આને માનવા, જે નહીં માને તે વિમુખ છે. હું મારા જીવનું કલ્યાણ કરવા માટે આવ્યો છું, આમ મેં જ્યારે તેને કહ્યું ત્યારથી તે મારું અપમાન કરવા લાગ્યો છે. મેં મહારાજ તમારો પક્ષ લીધો અને કીધું કે રામાનંદ સ્વામી બોલ્યા છે, એટલે હું તો એમને જ વફાદાર રહેવાનો, હું તો એમનો જ રહેવાનો, કારણ કે રામાનંદ સ્વામીએ કીધું છે કે આને તમે મારાથી પણ અધિક માનજો, તો મારે તમારું બીજાનું કેમ મનાય. અને વાત સાચી જ છે, મુમુક્ષુ જે છે, મુમુક્ષુને પોતાના સદગુરુના વચનમાં જેટલી પ્રતીતિ હોય એટલી બીજે ક્યાંય પ્રતીતિ ના હોય, જો કલ્યાણની ઈચ્છા હોય તો. હા, સદગુરુ એક વખત નહીં, લાખ વખત જોઈને પછી પસંદ કરવા, જોઈ લેવું, સંતોષ થતા સુધી પેટ ભરીને બુદ્ધિપૂર્વક શાસ્ત્રથી જેટલું જોવાય એટલું જોઈ લેવું, આખી જિંદગી ના કાઢવી, જોઈ લેવું, જોયા પછી એક દ્રઢ ગાંઠ મારવી, એ જે કે જે કરાવે મારું હિત જ હોય, મારું અહિત આજ સુધી એને કર્યું જ નથી, એને કીધું એવું મેં કર્યું, મારું અહિત થયું જ નથી, તો આજે જે કહે છે એમાં મારું અહિત નહીં જ હોય. આવી જે દ્રઢતાપૂર્વક સદગુરુના વચનમાં પ્રતીતિ અને કોઈ પણ પ્રકારનો સંકલ્પ વિકલ્પ ન થવા દેવો, એવી નિષ્ઠા લાખમાં એકને થાય, લાખમાં એકને. બાકી ઘણી વખત એવું હોય કે હું મુમુક્ષુ છું, મને સદગુરુએ કંઈ આજ્ઞા કરી એટલે મને ખબર છે કે મુમુક્ષુ હોઈએ આપણે, કંઈ બીજું તો બોલાય નહીં, બીજું કંઈ કરાય નહીં, મુમુક્ષુ છીએ ને, ડાયા કહેવાઈએ જો બોલીએ નહીં તો, બોલીએ તો સારું ગાંડા કોક કે અડવિત્રો કે, એટલે ડાયા થઈને આપણે
માની લઈએ, થોડું કરીએ, પણ અંતરની અંદર એમ હોય કે શું કરવું, ગુરુજી કે એટલે કરવું પડે, બાકી તો કઈ આપણને તો સમજાઈ ગયો. 100% લાખમાં એકને થાય, લાખમાં એકને. સદગુરુને મન સોંપવું એટલે શું, ગુણાદિત્યાનંદ સ્વામી કે ગુરુ કર્યા જ નથી, ને ગુરુ કર્યા હોય તો કામ ક્રોધ લોભાદિકમાં ગુડિયા ન વાળે. ગુરુ કર્યા છે જ ક્યાં, ગુરુ કર્યા હોય તો કામ ક્રોધ લોભાદિકમાં ગુડિયા ન વાળે. ગુરુ કર્યા હોય તો મન સોંપેલું હોય, મન હોય જ નહીં એની પાસે, મન જ ક્યાં હોય. ગુરુજીને દાદા ગુરુજી પૂછે કાશી બનવા જવું છે, આવ્યા કાશીથી પાછા જવું છે, મને શું ખબર, તમને ખબર કે મને શું ખબર, મને શું ખબર. ગુરુજી દાદા ગુરુજી પાસે જે દાદા ગુરુજીનું મંડળ એમાં સૌથી નાના સંત ગણાય દીક્ષામાં, નાના સાધુ તરીકે ગણાય. પણ ગુરુજી ઉપર દાદા ગુરુજીનો જેટલો રાજીપો થયો એટલો મંડળના બીજા સંત પર ના થયો, અને ગુરુજી ઉપર થયેલો રાજીપો એને આજે આપણે આંખોએ જોઈએ છે. ઓન તમે હજારો ભગવાન ભજીએ છે જેની કૃપાથી, એ કૃપા એના દાતા એ તો મહારાજના મુક્ત જ છે, પણ એ કૃપાના દાતા આ લોકની અંદર મનુષ્ય ચરિત્ર કરીને કેવી રીતે કૃપાના દાતા બન્યા, કારણ કે એ કોઈ મોટા સદગુરુની કૃપાના પાત્ર થયા. ગુરુજી ઘણી વખત કહે છે તમે કોઈના સાચા શિષ્ય અને આદર્શ શિષ્ય ન થયા હો તો તમે ક્યારેય કોઈના ગુરુ નહીં થઈ શકો. કોઈના પહેલાં તો સાચા શિષ્ય બનો, સાચું શિષ્યત્વ સ્વીકારો, અને સાચા શિષ્ય જ્યારે બનશો ત્યારે તમે જગત આખાના ગુરુ બની જશો. પણ જે સાચો શિષ્ય બન્યો નથી એને ગુરુ થવાનો અધિકાર નથી, અધિકાર નથી. જીવને ગમે તે એવું જ, તમારે પરિવારોમાં શું હોય છે, અમે કેટલા વર્ષો જૂના, તમે અમારું માનો નહીં આજે આજકાલના આવેલા. અરે પણ બાપા હવે તમે કોમ્પ્યુટર યુગ થઈ ગયો, તમને બધી ના ખબર પડે, એ એને ખબર પડે તો એનું થોડું તમે માનો. પણ તરત એમ થાય કે માને નહીં, એમ થઈ જાય. ભાઈ માને, પ્રેમથી કહીએ તો માને. મન કર્મ વચનથી સહજાનંદ સ્વામીનો છું, આવું કીધું ભાઈ રામદાસજી સ્વામીએ. અને હું મારા જીવનું કલ્યાણ કરવા માટે આવ્યો છું. રામદાસ સ્વામી કે હું કાંઈ આ સત્સંગને વશ કરીને ગાદીઓ ભોગવવા નથી આવ્યો, હું તો મારું કલ્યાણ કરવા આવ્યો છું. આ અમને શીખવાડે છે અને તમને શીખવાડે છે. તમને ક્યાંક મોટપ પ્રાપ્ત થતી હોય તમારે શીખવું, ને અમને થતી હોય તમારે શીખવું, શીખવું પડે. ના શીખીએ તો જોખમ થાય. મારા મનમાં તેનો કશો ભાર નથી, હું તો આપનો દાસ છું. આપ સત્સંગની સંભાળ લેવા માટે જલ્દીથી અમદાવાદ પધારો. ભાઈ રામદાસજી સ્વામી કે મને રઘુનાથ દાસનો કંઈ ભાર છે જ નહીં, મારા મગજમાંથી ડિલીટ છે, પણ તમારો દાસ છું. સહજાનંદ સ્વામીને કહે છે તમે સત્સંગની સંભાળ લેવા, આ તો મને અસર નથી થઈ. પણ આવી વાતો તો આ કેટલી જગ્યાએ કરતો હશે, અને ભોળા ભલા લોકો તો આમાં ભોળવાઈ જ જવાના, અને ભલા ભોળા લોકો ભોળવાઈ જાય તો એની અંદરથી કેટલું મોટું નુકસાન થાય. આજે સંપ્રદાયમાં થાય જ છે, તમે નજરોએ જો, નજરોએ જો, આંખોએ દેખાય જુદું, થાય બીજું, હવનું હાલે. તમે ઝંડો લઈને નીકળવા જોઈએ, તમે ઝંડો લઈને નીકળવા જોઈએ, હવનું હાલે. મહારાજ મહારાજની ઈચ્છા છે, ને મહારાજ અમારી ભેગા છે, ઓલા કે મહારાજ અમારી ભેગા છે, ઓલા કે મહારાજ અમારી ભેગા છે, એટલે ભાઈ બધાનું હાલે છે, મહારાજ કોની ભેગા, કોની ભેગા નથી. સ્વામિનારાયણના નામે જ્યાં તાવડો નાખો ને ઘી માલપુડા જ છે, માલપુડા દૂધપાક જ છે. પણ એમ મહારાજ ભેગા નહીં, મહારાજ ભેગા એનું જો કોઈ સ્વરૂપ હોય તેનું સ્વરૂપ એ છે આ જગતનું નિર્બંધપણું. મહારાજ ભેગા એનો અર્થ એ છે પદાર્થમાં અનાસક્તપણું. મહારાજ ભેગા એનો અર્થ એ છે એક અનાદિ મુક્ત સિવાય બીજી કોઈ પદવીમાં પ્રીતિ ન થાય, એ મહારાજ ભેગા કહેવાય. મહારાજ ભેગા એટલે એક દાસત્વ ભાવને જીવનમાં દ્રઢ કરવા સિવાય બીજો કોઈ ઉદ્દેશ ના હોય એને મહારાજ ભેગા કહેવાય. મહારાજ ભેગા એટલે આ જગતની અંદર નહીં, આ સત્સંગની અંદર ગમે તેટલો આગળ જાય એના હરીફ થવાની ઈચ્છા ન થાય, એના પૂરક થવાની ઈચ્છા થાય એને મહારાજ ભેગા કહેવાય. કોઈ આપણા પ્રત્યે રાગ ઈર્ષા આદિ પ્રગટ કરે પણ તો પણ એનું હિત ઈચ્છે એને મહારાજ ભેગા કહેવાય. એવો કે ને કે મહારાજ ભેગા છે એ સારું લાગે.
મોટા ઉત્સવ સમયા કરી દઈએ કે કંઈક બીજું કરી દઈએ, ભૌતિક જગતના વિકાસમાં પડી જઈએ કે હજારો ને લાખો માણસની મેદન્યો થઈ જાય, એ મહારાજ ભેગા નથી. હા, મહારાજની ઈચ્છાથી છે, મહારાજની ઈચ્છાથી છે, કારણ કે એની ઈચ્છા વિના પાંદડું નથી હલતું. કેમ ઈચ્છા છે, શા માટે છે? પુરુષ પ્રયત્નના કારણે છે, પ્રારબ્ધના કારણે છે, એ જાણે, ભગવાન જાણે. પણ ભગવાન ભેગા કોને કહેવાય, કે મહારાજ મારી ભેગા છે એનો અર્થ શું? મહારાજ જેવો આપણો સ્વભાવ થઈ જાય. મહારાજ કે અમને હાથીએ બેસવું અને ગધેડે બેસવું બે સમાન વર્તે છે. મહારાજ કે સોનું અને ધૂળ બે સમાન વર્તે છે. મહારાજ કે અમારે અમારે અમારી અંદર ત્યાગ અને વૈરાગ્ય છે એનો પણ મહારાજ કે અમને ભાર નથી જણાતો. હાવ હળવા રહીએ છે એને મહારાજ ભેગા કહેવાય. મહારાજ ભેગા કોને કહેવાય? એને કહેવાય. આ સમજી રાખવું જોઈએ કે આપણે વિચારવું કે મહારાજ ભેગા છે, એ મહારાજ ભેગા છે એનું સ્વરૂપ શું. આપણે આ લોયા ધામ એમાં ગુરુજીની ભેગા મહારાજ છે એનું સ્વરૂપ શું? કે શું અહીં 10 લોયા ધામ થઈ જઈએ? એ એકલું નહીં, આ બિલ્ડિંગ છે એ નહીં. મહારાજ ભેગા છે એનું સ્વરૂપ એ કે એવા મોટા પુરુષ દ્વારા મહારાજે આવું કાર્ય કરાવ્યું, અમારા જેવા સાધુઓનું નિર્માણ કર્યું, તમારા જેવા હરિભક્તોના નિર્માણ થયા, તો આપણે મહારાજની વાતો, સત્સંગની વાતો વિવેકથી, કોઈના રાગ દ્વેષાદિક રહિત થઈને, ઈર્ષા ભાવે રહિત થઈને, કેવળ ને કેવળ આપણા કલ્યાણને અર્થે, કેવળ ને કેવળ આપણા જીવાત્માને અર્થે કરી શકીએ છીએ અને સાંભળી શકીએ છીએ. આ મહારાજ ભેગા. આટલું આટલું વર્તાલની અંદર ચૂંટણીનું વાતાવરણ થયું, પરંતુ આપણો બધો જ સત્સંગ સમાજ કથા સાંભળવાવાળાને પણ એનો સાક્ષી છે કે ક્યારેય પણ, એક વખત પણ, સભામાં, શનિવારની સભામાં પણ જાહેરાત કરવામાં આવે, કથા પૂર્ણ થઈ જાય ને પછી જાહેરાતનો ટાઈમ આવે, એમાં પણ એક વખત વર્તાલની ચૂંટણીની વાત નથી થઈ. બુદ્ધિશાળી, આ તો મેં તમને એટલા માટે આ દ્રષ્ટાંત દીધું કે આપણે બુદ્ધિશાળી હોઈએ તો વિચારવું કે આપણને કેવું મળ્યું છે. ગુરુજી વર્તાલના વહીવટના ક્ષેત્રમાં હોવા છતાંય એમની સ્થાપેલી સંસ્થાની અંદર વર્તાલની ચૂંટણીની વાત નથી થઈ, સુદ્ધા જાહેરાત નથી થઈ. કોઈ કલ્પના તો કરે કે ક્યારે થાય. એ ગુરુજીએ કેવળ ને કેવળ સંતોને એટલું જ આદેશ કર્યો, મહારાજને ઓળખો, મહારાજને ઓળખાવો, ભગવાનને ભજો, ભગવાનને ભજાવો, આ જગતમાંથી પ્રીતિ તોડો, આ જગતમાંથી પ્રીતિ તોડાવો, એકાંતિક ધર્મને ધારો અને એકાંતિક ધર્મને ધરાવો. આ જ ઉપદેશ આપેલો છે, આ જ આજે પણ ઉપદેશ આપે છે. એટલે જ પ્રવાહ અહીંયા આગળ કથા વાર્તાને સત્સંગનો છે. એટલા માટે જ ઇતર સંસ્થાઓમાં જોડાયેલા હરિભક્તો પણ આ કથાને સાંભળે છે, એને પણ એમાંથી સુખ આવે છે, એને પણ એનું કંઈક મળે છે, એને પણ મહારાજનું સુખ આવે છે, એમને પણ જે જગ્યા હોય છે ત્યાં વધારે નિષ્ઠા પરિપક્વ થાય છે. સારું છે, જે જ્યાં છે ત્યાં બરાબર છે, મહારાજે રચ્યું છે. જે જ્યાં ભગવાન ભજે છે, જેને જ્યાં મહારાજનું સુખ આવે છે, એ જે જગ્યાએ છે બધી જગ્યાએ યોગ્ય છે. એક જ જગ્યા સાચી હોય એવું ન હોય, પૃથ્વી પર મહારાજની ઈચ્છાથી ઘણા બધી જગ્યાએ વિચરણ કરવાવાળા પુરુષ હોય ને, ઘણું સ્થાપન કરવાવાળા હોય ને, જ્યાં જેને સુખ આવતું હોય. પણ વાત નક્કી છે કે મહારાજ એની જ ભેગા છે કે જેના જીવનમાં રાગ દ્વેષ ઈર્ષા હરીફાઈ સ્પર્ધા માન મોટો પદ પ્રતિષ્ઠા આ કાંઈ નથી, એની ભેગા મહારાજ છે. જેદી આપણા જીવનમાં એવું આવશે તેદી મહારાજ આપણી ભેગા છે એવું માનવું, જેટલું હોય એટલા મહારાજ આપણી ભેગા અને જેટલું નથી એટલા મહારાજ દૂર. જે દિવસે, કારણ કે જે જેની ભેગો રહે એના જેવો જ એનો નેચર થઈ જાય. મહારાજ આપણી ભેગા રહે એટલે મહારાજ જેવો નેચર થઈ જાય આપણો. મહારાજનો કેવો સ્વભાવ, એવો સ્વભાવ આપણો થાય. વિચારું કે મહારાજને ગમે એવું મને શું ગમે છે, જેટલું ગમતું હોય એટલું સમજવું કે મહારાજ આટલા ભેગા રહે છે. હે મહારાજ, હજુ મને 10% ભેગા છો, 90% બાકી છો, હું પ્રયત્ન કરીશ, મને બુદ્ધિ યોગ આપજો, તમે મારી ભેગા રહી શકો. આવી પ્રાર્થના રોજ મહારાજને કરવી, મહારાજને એવી પ્રાર્થના રોજ કરવી, મોટા પુરુષોને રોજ એવી પ્રાર્થના કરવી કે હે મહારાજ, હે મોટા પુરુષ, હે ગુરુજી, તમે મારી ભેગા રહેજો, બીજા કોઈ આશીર્વાદની જરૂર જ નથી, તમે મારી ભેગા રહેજો. તમારી ભેગા જ છે, તમારે બીજી કંઈ જરૂર જ ના પડે, ચિંતામણી જ તમારી પાસે છે. હું ઘણી વખત કહું કે
બધા પાસે ચિંતામણી એક હોય અને જો હમજન હોય તો ગુણાદિતાનંદ સ્વામી કે જેને આવા મહારાજ ઓળખાય ને એક પગલું અક્ષરધામમાં અને જેને આવા સાધુ ઓળખાય ને બે પગલા અક્ષરધામમાં. પૃથ્વી પર કદાચ કોઈ ચિંતામણી જાણે તો એક ચિંતામણીને ઓળખે અને જેની ઉપર ભગવાનની કૃપા છે ને બે ચિંતામણી છે, એક મૂર્તિરૂપી ચિંતામણી અને બીજી સત્પુરુષરૂપી ચિંતામણી. આધારાનંદ સ્વામી કે સત્પુરુષે ચિંતામણી જે છે અને મહારાજ વચનામૃતમાં કે ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. બે ચિંતામણી, શા માટે કંગાળ રહેવું, શા માટે હર્યા ભર્યા ન રહેવું, બસ એ બે ચિંતામણીને ભેગી રાખવી, મારી ભેગા રહેજો અને હરખું ચિંતવું, આડું ઓળું ચિંતવું નહીં, બસ એ રાજી થાય એવું ચિંતવું, એના ચિંતવનથી એનાથી જ રાજી થાય, આપણે જ ખાલી નિમિત્ત બનીએ. એટલે ભાઈ રામદાસજી સ્વામી કે હું તો આ સત્સંગની અંદર કલ્યાણ માટે જ આવ્યો છું. મેં આવું કીધું ત્યારે રઘુનાથદાસ મારું બહુ અપમાન કરવા લાગ્યો, પણ મને એનો કાંઈ ભાર નથી. તમે અમદાવાદ પધારો, દયાળુ આપ પ્રથમ અહીં પધારીને દર્શન આપો, અહીંના હરિભક્તો આપને બહુ ચાહે છે, એટલે ભુજ પછી જજો, પહેલાં અહીં જ આવજો, કારણ કે અહીં હરખું કરવું પડશે, તમારે આવ્યા વિના કોણ કરશે. પત્ર સાંભળીને મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિને કહ્યું, હવે આપણે ગુજરાત થઈને જ ભુજ જઈએ. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ તો ઓપરેશન વહેલું કરવું પડશે, કારણ કે આ તો ઘણું હળવી નાખશે, નહીં તો એક અંગ હળતું હોય એને દવા લગાવો અને તોય મટે નહીં, તો એને કાપી નાખવું પડે એટલું. એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ આનો રોગ ને આનો ઉપદ્રવ તો હું જાણું છું, રામાનંદ સ્વામી વખતનો આ તો ઉપદ્રવ કરવાવાળો છે, આ તો રામાનંદ સ્વામીને લઈને થોડો દબાઈને રહી લો, પણ હવે તો મહારાજ કંટ્રોલ બહાર છે, એટલે આપણે અમદાવાદ જવું જ પડશે, પછી ભુજ જશું, ભલે ભુજમાં થોડો ઓછો સત્સંગ થાય પણ જે થયેલો છે બગડે નહીં એનું ધ્યાન કરીએ, નહીં તો આ ખેતર બગાડશે. આવો વિચાર કરીને દયાળુ શ્રીહરિએ તત્કાળ શ્રીનગર પત્ર લખાવ્યો. તેમાં લખ્યું, રામાનંદ સ્વામીના શિષ્ય જે હરિભક્તો હોય તેમને અમારો આ પત્ર સાંભળવો, અને તે પછી રામદાસજી સ્વામી જે વાત કહે તેને સાંભળવી. પહેલાં પત્ર સાંભળવો અને પછી રામદાસજી સ્વામીની વાત સાંભળવી. હવે મહારાજ જ્યારે આવો પત્ર લખે ને રામદાસજીની વાત સાંભળવી, એટલે રઘુનાથદાસ શું પ્રચાર કરે? રઘુનાથદાસ એવો પ્રચાર કરે કે સહજાનંદ સ્વામીને રામદાસજી સ્વામી છે એ વખાને છે એટલે એને ગમે છે, એટલે સહજાનંદ સ્વામી એમ કહે છે રામદાસની વાત સાંભળવી, મારી વાત ના સાંભળવી. વાત એટલી જ છે કે હું સહજાનંદ સ્વામીને મોઢે કહું છું અને રામદાસજી સ્વામી એના વખાણ કરે છે. સહજાનંદ સ્વામીનો ચરણ સેવક છું, સહજાનંદ સ્વામીની ધૂળ સમાન છું, સહજાનંદ સ્વામી મારા સ્વામી છે, તો વખાણ તો કોને હારા ના લાગે, એટલે આવું કરે છે. આસુરીની બુદ્ધિ આવું વિચારે કે એટલે આવું કરે છે રઘુનાથ દાસ. એનું તો આગળ જતા આ તો હજુ પૂર 3 ચાલે છે ને, પૂર 13-14 સુધી તો એનું ઓપરેશન નહીં થાય, ત્યાં સુધી ડખો કરશે, ક્યાંક ને ક્યાંક કર્યા કરશે. બહુ ગ્રંથમાં લખશે આધારાનંદ સ્વામી, થોડું 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 બધી જગ્યાએ થોડા થોડા ટોપિક ક્યાંક ક્યાંક આપ્યા કરશે. તેથી એક 14-15 તરંગ સુધી તો એ હજુ હામો ભટકાયા જ કરવાનો મહારાજને. કેટલા વર્ષો સુધી રહ્યો, કેટલા વર્ષો સુધી આખો પંથ જ નવો ચલાવ્યો હતો, પણ બધું મરી પરવાર્યું. રહેતું હશે મા ભગવાનની હામો પડે એ કેટલા દી ચાલે, પુરુષ પ્રયત્ન કરે, ભગવાન તો દયાળુ છે, કરવા દે, થવા દે, પણ એ ચાલે કેટલા દી, બધું ઉડી જાય. અમે અને આવો વિચાર અને તે પછી રામદાસજી સ્વામીની વાત કહે તેને સાંભળવી, તેમની વાતને સાંભળીને તે પ્રમાણે જે કરશે તે અમારા છે એમ અમે માનશું. ભાઈ રામદાસજી સ્વામી કે એમ કરો તો તમે અમારા, અને એ પ્રમાણે જે નહીં કરે તે બધા અમારા સત્સંગથી બહાર છે. સૌએ સત્સંગની બધી પ્રથા જાણવી, સમજવી અને સમજ્યા પછી તે પ્રમાણે વર્તન રાખવું. મહારાજ આ પત્ર લખે છે, હવે ત્યાગી સાધુની રીતે ત્યાગીએ રહેવું તેમ રહે તે જ સાચો સાધુ કહેવાય. સૌથી પહેલાં સાધુઓને લખ્યું, કારણ કે રઘુનાથ દાસે કોઈ હરિભગતને તોડવા મહેનત ના કરી સૌથી પહેલાં, પણ કોને તોડવા મહેનત કરી? સાધુને. કારણ કે સાધુ એક હોય ને એટલે હો હરિભગતનું કામ એક જ સાધુ કરે. એક સાધુ જો ભળી ગયો એમાં એટલે હો હરિભગત કે હજાર હરિભગતનું કામ કરે. એટલે રઘુનાથ દાસ તો પૂરા રાજકારણી છે, એને ખબર છે
એમાંય પાછો મોટો મોપ પકડ્યો હતો, ભાઈ રામદાસજી સ્વામી, નાના સાધુ નહીં કોઈ, એવા મોટા પકડ્યા હતા. એટલે મહારાજે સૌથી પહેલાં સાધુને ચેતવ્યા, કારણ કે રઘુનાથદાસ શું કરે, પોતાના વશ કરવા માટે, પોતાની અંદર ભેળવવા માટે પોતે થોડું ઢીલું મૂકે, અને ઢીલું કરવું એવો જીવ પ્રાણી માત્રનો ઓછા વધતા પ્રમાણમાં સ્વભાવ છે. મોકળમાં મજા ખરી, આમાં મજા આવે મોકળમાં, આપણે થોડું ઓછો ધર્મ નિયમ પાળવાનો હોય, બધું હોય તો બહુ મજા પડે, એની અંદર તો બધાને સુખ આવી જાય, ફાવી જાય, ગમી જાય. એટલે ત્યાગીને મહારાજે કીધું કે સૌ પ્રથમ તો ત્યાગી સાધુની રીતે ત્યાગીને રહેવું. કાક વેષ્ટ સમધન કુજાને આપન રાખે રખાવે ન આને, ત્રિયા માત્ર કો પરસાન કારા હે, ત્રિયા માત્ર કો પરસાન કારા હે, ત્રિયા સે બાસન પર હરહી, ત્રિયા સે બાસન પર હરહી. ધનને કાક વિષ્ટા જેવું જાણવું સૌથી પહેલા મારા ત્યાગી સાધુએ. ધનને કાક વિષ્ટા એટલે કાગડાની વિષ્ટા, કાગડો વિષ્ટા ખાય અને પાછો વિષ્ટા કરે, કેવી જોરદાર હોય એ, શું માલ હોય એમાં, વિષ્ટા ખાય અને વિષ્ટા કરે, એમ ધન છે એ તો કાક વિષ્ટા જેવું છે, આવું મારા સાધુએ જાણવું. ત્યાગીએ સ્વયં ધનને રાખે નહીં અને બીજા પાસે રખાવે પણ નહીં. ત્યાગી સાધુએ પોતે ધન રાખવું નહીં પોતાનું કરીને, અને બીજા પાસે રાખાવું પણ નહીં. ત્યાગીએ સ્ત્રી માત્રનો સ્પર્શ કરવો નહીં અને તેની સાથે બોલવાનું પણ તજી દેવું, સ્ત્રીઓ સાથે બોલવું નહીં અને સ્ત્રીઓનો સ્પર્શ કરવો નહીં, સ્ત્રીઓની સામે ક્યારેય જોવું નહીં. ઘણા તો એવા છે ત્યાગીના રૂપિયા ફેરવતા હોય, ત્યાગીના રૂપિયા વ્યાજે ફેરવતા હોય, એવી સત્સંગની સેવા કરવાવાળાય હોય. બોલો શું કરો છો, તો બસ કાંઈ નહીં, સંભાળું છું, મહાત્માઓનો વહીવટ સંભાળું છું, કે મહાત્માઓ કી સેવા કરતા હો, ક્યાં સેવા કરતે, બસ વ્યાજે રૂપિયા જોવે તો દઈએ છે. કારણ કે મહાત્માઓ, જે મહાત્માઓ પાસે કોઈ સેવાનો સ્કોપ જ ના હોય ક્યાંય સેવા કરવાનો, સમાજની કે કોઈ સેવા સત્સંગની ના કરવાની હોય, ત્યાં જેટલું આવે એટલું પછી કરવું શું, ફેરવવું પડે. પણ શાસ્ત્રમાં લખ્યું, ત્યાગી થઈને પોતાના નામનો એક રૂપિયો, જેમાંથી ધન ઉપજે એવો પદાર્થ પણ જો ત્યાગી પોતાનો કરીને રાખે તો દિવસે દિવસે પૃથ્વીની ગાયો મારે એનું પાપ લાગે. પોતાનું કરીને, મંદિરનું હોય, સંસ્થાનું હોય, કોઈ મંડળનું હોય એ નહીં, પણ પોતાનું કરીને. આજે આપણે અહીંથી સંતો જતા હોય, વિચરણમાં ગયા હોય, પધરામણીમાં ગયા હોય, ગમે ને ગયા હોય, પાંચ સાધુ ગયા હોય, પધરામણીની અંદર હરિભગતે $5 મૂક્યા કે $25 મૂક્યા, એની વ્યવહાર કરવાવાળા સાધુ, વ્યવહાર કરવાવાળો હારે રહેલો પાર્ષદ, અને મંદિરની અંદર જે એની પાવતી બનાવવાવાળો હોય એ સિવાય સાથે રહેલા ત્યાગી સાધુ, એને એ વસ્તુની કાંઈ ખબર જ ના હોય, એનો એને પ્રશ્ન પણ ના હોય, અને જે જઈને આવ્યા, જે વ્યવહાર કરે છે એના નામે પણ ના હોય, બધું મંદિરમાં, મંદિરમાં જ હોય, સંસ્થાની અંદર હોય, પોતાનું કરીને કાંઈ ના હોય, એ વ્યવહાર કરવાવાળો સાધુ પણ ભલે લાખો રૂપિયાનો વ્યવહાર કરવો કરતો હોય મંદિરમાં કે સંસ્થામાં રહીને, પણ જો એને મંદિર કે સંસ્થા એમાંથી બહાર નીકળ્યા તો એ કપડાં સિવાય કાંઈ ના હોય, કશું જ ના હોય, પોતાનું કરીને. એક રૂપિયો પણ રાખે પોતાનો કરીને, પૃથ્વી પર દિવસે દિવસે ગાયો મારે એનું પાપ લાગે. એટલું પાપ ક્યારે ભોગવાય, ક્યારે ભોગવાય? તો આ મહાત્માઓ કી સેવા કરને વાલે કા ક્યા હોગા, બોલો એનું થાય શું? કારણ કે આ કથા કોઈ દી સાંભળી હોય, શાસ્ત્રને વાંચે સાંભળે તો ખબર પડે ને કે હું સેવા કરું છું, કુ સેવા કરું છું, હું સારું કરું છું, ખરાબ કરું છું, ક્યારે ખબર પડે?
વિવેક ક્યાંથી આવે? કથા. કથા એ દર્પણ છે. આપણા કેટલાય દોષો દર્પણમાં જેમ આપણું મોઢું દેખાય, ધોળા વાળ થયા હોય તોય દેખાય, કાળા હોય તોય દેખાય, ડાઘો પડ્યો હોય તોય દેખાય. દર્પણ તો દર્પણ છે. એમ કથા શું છે? કે જે કંઈક થઈ ગયું છે, ખોટું ખરાબ સાચું એ બધું બતાવે. એટલે કથા સાંભળીએ પછી આપણને લાગે કે આ ખોટું છે, ત્યાંથી અટકીને પાછું વળી જવું પડે. કથા સાંભળીને ઘણાને તો ચાલુ જ રહે. કથા સાંભળે, કથા સાંભળવાની જ, કથા વિના તો હાલે જ નહીં, પણ ઓલું કર્યા વિના હાલે જ નહીં એ કહેવું પડે. બીજું, ત્યાગીએ સ્ત્રી માત્રનો સ્પર્શ કરવો નહીં, એની સાથે બોલવાનું પણ તજી દેવું. સ્ત્રી યારે ત્યાગીને બોલવું જ નહીં. અને કોઈ દિવસ સ્ત્રી ભક્તોએ પણ ત્યાગી, ગમે એવા સાધુ હોય, મોટા હોય, ગમે એવા સ્થિતિવાળા હોય, તો એની યારે બોલવાની ઈચ્છા પણ સ્ત્રીએ રાખવી જ નહીં. કોઈ દિવસ એવો સંકલ્પ કરવો નહીં કે સ્વામી મારી યારે બોલે. વિચાર સુધો ના કરવો. કંઈક આપણે સત્સંગ કરવો હોય તો પુરુષ દ્વારા પ્રશ્ન પૂછાવી લેવો કે આવો પ્રશ્ન છે, એનો જવાબ સ્વામીને કહેજો, કથા વાર્તા દરમિયાન દઈ દે. અને કથા વાર્તા દરમિયાન જવાબ મળી જાય, સંતોષ રાખી દેવો. પણ ક્યારેય પણ કોઈ સ્ત્રીએ કોઈ ત્યાગી સાધુ સાથે બોલવાની ઈચ્છા પણ ન કરવી. બહુ મોટું પાપ છે. ત્યાગી સાધુ સ્ત્રી સાથે બોલવાની ઈચ્છા કરે કે સ્ત્રી ત્યાગી સાધુ સાથે કરે, એ બે પાપ છે. અને છે જેવું એ તો કલંક લાગ્યા વિના રહે જ નહીં. એક ઋષિ મુનિ હતા, કથા કરતા હતા. કથા બહુ સારી કરે, શૈલી સરસ, મધુર બોલે, સરસ ગાય. આશ્રમ નાનો, આશ્રમમાં ગામના લોકો કથા સાંભળવા આવે. એટલે એક બાઈના નજીકમાં રહે, આશ્રમથી દૂર. તેનો છોકરો ને એ, ઓલો છોકરો રોજ પેલી કથા ત્યાં બહાર સંભળાય. એ બાઈ બહાર ચોક વાળતી હોય એનો, ત્યારે એને આ કથાના અવાજ સંભળાય. એટલે એને એમ થાય કે કથા બહુ સરસ કરે છે આ સાધુ. એના છોકરાને મોકલ્યો. એટલે એનો છોકરો રોજ કથા સાંભળવા જાય. તો એની માં શું કરે કે આશ્રમનો બહારનો ચોક હોય ને, એ ચોક વાળે ન્યાય એને સંભળાય. તેની માં કે, જરા ઋષિને કોને પ્રાર્થના કરજે ને તું કે મારી મમ્મીને આવવું છે કથા સાંભળવા. તો બેહે તમારે સન્મુખ, એ કાંઈ બીજું કંઈ નહીં કરે, બેસશે આશ્રમમાં આવીને. હવે આશ્રમ ઋષિનો નાનો. ઋષિ કે ભાઈ એ બહાર ચોકની અંદર ભલે સાંભળે મર્યાદા, પણ અહીં નહીં. અરે પણ મારી માને બહુ ભાવ છે, અને તમે તો કેવા સ્થિતિવાળા, આ બધો બગાડ ક્યાંથી થાય? તમારે તો ક્યાં કશું, તમને ક્યાંક સ્ત્રી પુરુષ તમારે છે જ ક્યાં કશું? તમે તો સુખદેવજીનો અવતાર, બ્રહ્મરૂપ છો. તમારે સ્ત્રી પુરુષ એવો ભેદ જ ક્યાં છે? ભાઈ બધો ભેદ એ આપણે નથી વિચારવાનું કે આપણે બ્રહ્મરૂપ છીએ કે બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા છીએ, એ મહારાજને વિચારવાનું છે. મહારાજે બોર્ડર બાંધી હાચી. સુવાસીની ભાભી આવે ને પંચાળામાં, તો સુવાસીની ભાભી દોડતા આવીને મહારાજને આમ ભેટવા ગયા ને, મહારાજ પાછા ખસી ગયા. ભાભીને કે ભાભી એ પહેલાં જે સુખ દીધું ને એ બધું હૃદયમાં રાખજો, કે હવે તો અમે ધર્મની મર્યાદાઓ બાંધી છે, હવે તો દૂરથી પ્રણામ કરી લો, અહીં જો એમ રહીશો તો ધામમાં ભેગા થશો. અમે તો પરબ્રહ્મ છીએ, અમને તો કાંઈ નહીં, પણ આ ધર્મની મર્યાદાઓ છે, પાડો તોડવાની નથી. ત્યારે સુવાસીની ભાભીએ જે ઘનશ્યામને ખોળામાં લેતા, ઘનશ્યામને છાતીએ ચાપતા, એ વાત્સલ્ય, એ મમતા ઉભરાયેલી હોવા છતાંય પંચાંગ પ્રણામ દૂરથી કર્યા. શ્રીજી મહારાજ આટલા ધર્મના આગ્રહી છે. હવે પરબ્રહ્મથી તો કોઈ મોટો નથી ને, એનાથી જ મોટા કોઈ ને. સુખદેવજી ગમે એવા મોટા, સ્ત્રી પુરુષનું ભાન નહીં એવા, ગમે એવા બ્રહ્મ સ્વરૂપ કોઈ હોય, પણ મહારાજથી તો મહાન ના જ હોય ને. આત્માનંદ સ્વામી આવ્યા ગામડા ફરીને, મહારાજ કે આ અમારા આત્માનંદ સ્વામી તો સુરવીર છે. આમ કીધું, સુરવીર છે. એટલે કોઈએ જોયું કે આત્માનંદ સ્વામીને છે ને આમ આડકા આડકા દેખાય, કાંઈ અંદર આમ માસ નહીં, સ્વામી બહુ તપસ્વી. એટલે મહારાજે આત્માનંદ સ્વામી કીધું, સ્વામી આવો, અમારે તમને ભેટવું છે. સ્વામીને બોલાવે અને મહારાજે આખા આમ કેડે તેડી લીધા ને, મહારાજ આમ ઉચકીને બાઈઓની સભા બાજુ ગયા. બાઈઓની સભા બાજુ જઈ અને આત્માનંદ સ્વામી નામ ફેરવીને ઊભા રાખ્યા કે આત્માનંદ સ્વામી જો 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 કે આ બાજુ બાઈઓની સભા. તે સ્વામી આંખો આમ બંધ કરીને, આમ બંધ કરીને બેસી ગયા. તો મહારાજ પાછા ઉતારીને આમ આંખ પોળી કરે, પોતાના હાથથી આંખો ખોલે, ખોલો ખોલો સ્વામી જો. આત્માનંદ સ્વામી આંખ ના ખોલી. મહારાજ કે આ સુરવીર કીધા ને મેં, અને સુરવીર એટલા માટે કીધા કે આને સાબાસ છે, આને ખબર છે કે મારી રુચિ શું છે. ત્યાગીને આની ખબર રહેવી જોઈએ, અને ક્યારેક ત્યાગી ભૂલો પડે તો
તો ગૃહસ્થ આશ્રમના સ્ત્રી ભક્ત હોય એને પણ આ ખબર રહેવી જોઈએ, નહીં તો કથા સાંભળ્યા પછી પણ સત્સંગની અંદર કેટલી જગ્યાએ એવું ચાલતું હોય છે અને એમાં એક જ સ્ત્રી ભક્તોની વેવલાઈ સિવાય બીજું કાંઈ નથી, એ કોઈ મહિમા નથી, એ વેવલાઈ છે, અધર્મ છે, અધર્મ છે. કોઈ એવું માને કોઈ સ્ત્રી ભક્ત કે ઓહો આ તો બહુ સ્થિતિવાળા સંત છે એટલે વાત ના, સ્થિતિવાળા મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામીએ કરી છે, નિષ્કુળાનંદ સ્વામીએ કરી છે, ગુણાદિતાનંદ સ્વામી કર્યું છે એવું, એના એ એટલા સમર્થ હતા તો એને કર્યું છે, એની પાસે કોઈ કરાવ્યું છે, એટલે માટે આપણે પણ એવો આગ્રહ ન રાખવો. આ એટલા માટે ચેતવું છું કે ક્યારેક ક્યારેક મહિમાના અતિરેકની અંદર આપણે વિવેક ન ચૂકી જઈએ, મહિમાના અતિરેકની અંદર આપણી મર્યાદાઓ ન તૂટી જાય, મહિમાના અતિરેકની અંદર શ્રીજી મહારાજને જે ગમે છે એનાથી કંઈક બહાર ના નીકળી જવાય. એના માટે સજાગપણું બે બાજુ છે, ત્યાગી નહીં રાખવાનું છે, ગ્રહસ્થ નહીં રાખવાનું. મેં કીધું ને કે ત્યાગીનો બગાડ લાવવાવાળું જો કોઈ તત્વ હોય તો એ ગ્રહસ્થ આશ્રમ છે, ન્યાથી જ બગાડ આવે, ન્યાથી જ આવે, કારણ કે વિવેકો ચૂકી જતા હોય, મહિમાના ઓથે વિવેકો ચૂકે બધાય, પદાર્થ લાવી દેવો, આ લાવી દેવું, આ માગ્યું દઈ દેવું, તરત એ બધા વિવેકો ગ્રહસ્થ ચૂકે ત્યારે ત્યાગીમાં બગાડ આવે. એના નિમિત્ત જો તમે બનો તો તમને પણ દોષ લાગે, ત્યાગીને તો લાગતા લાગે પણ તમને પણ લાગે, માટે બે બાજુ સજાગ રહેવું. આ તો બે બાજુની બોર્ડર આપણે મજબૂત કરી રાખી હોય તો એક તૂટે તો એક તો મજબૂત રહે, બે બાજુના સજાગ હોય, આવી એક કદાચ ગાફલ થઈ ગયા તો એક મજબૂત હોય એવું હોય. ત્યાગી સાધુએ સ્ત્રીઓ સાથે બોલવું પણ નહીં, સ્ત્રીઓની સામે ક્યારેય જોવું નહીં અને સ્ત્રી બાબતની વાત સાંભળવા કાન માંડવા નહીં, આ ત્યાગીની રીત. અને ત્યાગી પાસે આવીને બહુ બહેનોની વાતો કરવી નહીં, સ્ત્રીની વાત ત્યાગી પાસે કરવી જ નહીં. જરૂરિયાત કદાચ હોય કંઈક સુધારા માટે તો બરાબર છે, થોડું જેને કહેવા જેવું હોય એને કહેવું, એ પાછું દહ સાધુ રહેતા હોય તો ઘણા પાસે તો વિવેક જ ના હોય કઈ વાત ક્યાં કરવી. હવે ઓલા નાના સાધુ બિચારા ભજન કરવું ને એને કાંઈ બીજો વ્યવહાર ને સત્સંગનું કાંઈ હોય નહીં, ન્યા જઈને એનો પોથી પુરાણ ખોલે, ઘણા ગ્રહસ્થ એટલા અવિવેકી હોય એને ખબર જ ના હોય, સ્વામી શું કરું મારું ઘરવાળું જતું રહ્યું, પણ એ સાધુ આગળ હું કરવા કે જ ભાઈ શું કરું સ્વામી, મારે ઘરવાળા જો રોજ ઝઘડા થઈ જાય છે, પણ એ સાધુ આગળ શા માટે કે એ નથી કહેવા જેવું. કોઈ પાર્ષદ થયા છે, નવા ભગતિયા છે, એની આગળ સંસારની વાત શા માટે કરવી. આવો વિવેક ગ્રહસ્થને હોતો નથી, એ શીખવો જોઈએ. ના આવડતો હોય, ના ખબર હોય તો મોટા પુરુષને પૂછવું જોઈએ કે મારે કંઈક કોઈક એવા પ્રશ્નો આવે તો એ પ્રશ્નો કયા સંતને પૂછવા, તમારા 50 સાધુ છે એમાંથી ક્યાં સાધુને મારે પૂછવું, આમ પૂછી લેવું સદગુરુને. કદાચ સદગુરુ ભેગા ના થઈ શકતા હોય આપણને તો આપણે કોઈ સંતને પૂછ તો પૂછવું, ના ખબર પડે તો આવું પૂછવું, પણ ઘણાને તો ખબર જ નથી હોતી ક્યાં કરવું, અને એ વિવેક શીખતા જિંદગી જતી રહે અને કોક ટળી જાય. માટે ગ્રહસ્થ આશ્રમના ભક્તોએ ઘણા બધા વિવેકો શીખી રાખવા જેવા છે. આવતીકાલે વસંત પંચમી છે, શિક્ષાપત્રી જયંતિ છે, આજ્ઞાની વાત જ આ ચાલુ છે, એટલે કાલ વિશેષ વાતો પાછા આપણે આજ્ઞા ઉપર જ લઈશું. આવતીકાલે શિક્ષાપત્રી જયંતિ છે, મહારાજનું સ્વરૂપ છે શિક્ષાપત્રીએ, તો દરેક ભક્તો શિક્ષાપત્રીનું સવારે પૂજન કરજો. તમને ટાઈમ મળે આખી શિક્ષાપત્રીનો પાઠ આવતીકાલે કરવો જોઈએ, કદાચ કલાક પોણો કલાક કલાક થાય આખી શિક્ષાપત્રી વાંચતા, કદાચ સમય ન હોય તો પણ 10-11 શ્લોક શિક્ષાપત્રીના દરેક ભક્તો વાંચજો અને શિક્ષાપત્રીનું પૂજન કરજો. ગણેશ્યામ મહારાજની